मित्रों, लाल बहादुर शास्त्री विद्यालय LBS विज्ञान प्रवाहनी अंदर जे विद्यार्थीए एडमिशन लीधु छे, खास करीने 11માની अंदर ते विद्यार्थीओने शाला परिवार आवकारे छे। साइंस ए आपणी मान्यता प्रमाणे खूब अघरू होय छे એવી એક માનસિક છાપ આપણા મગજની અંદર હોય છે। પણ મિત્રો, જ્યારે કોઈ પણ કામ એ આપણે શરૂ કરતા હોઈએ ત્યારે એના વિશે અજાણ હોવાથી એ આપણે કાર્ય અઘરું લાગે છે। પરંતુ જ્યારે એનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીએ ત્યારે એ કામ સરળ બની જતું હોય છે। તો મિત્રો, આજે આપણે જે વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિષયો આવે છે એ વિષયોની અંદર તમને ખ્યાલ છે બે ગ્રુપ છે, એ ગ્રુપ અને બી ગ્રુપ। એ ગ્રુપની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આવે છે અને આગળ જતા ભવિષ્યની અંદર એન્જિનિયરિંગના બધા સ્કોપ ખુલ્લા રહે છે। જ્યારે બી ગ્રુપની અંદર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ઉપરાંત બાયોલોજી આવે છે, જીવવિજ્ઞાન, અને એની અંદર મેડિકલ, પેરામેડિકલ ઉપરાંત જે લેબોરેટરીના કોર્સિસ છે, ફાર્મસી ઉપરાંત ઘણા બધા ગ્રેજ્યુએશન પછીના GPSC, UPSC એક્ઝામો, ખાતાકીય પરીક્ષાઓ, બેંક, પોસ્ટ, રેલવે, જિલ્લા પંચાયતમાં ક્લાર્ક, આ બધી એક્ઝામ તમે ગ્રેજ્યુએશન પછી આપી શકો છો। વધુ વિગતો છે રૂબરૂ આપણે મળીએ છીએ ત્યારે તમને આપવામાં આવશે। પરંતુ અત્યારે જે વાત કરવાની છે બી ગ્રુપની અંદર જેને બાયોલોજી રાખેલું છે એ વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ આજે ચર્ચા કરવાની છે। મિત્રો, સામાન્ય છાપ એવી હોય છે કે બાયોલોજી જે છે એ ગોખવાનો વિષય છે, પરંતુ ના, જીવવિજ્ઞાન છે એ અન્ય વિજ્ઞાનની જેમ તમે સમજશો તો તમે કોઈ પણ કોર્નરના અને જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જે નીટ પરીક્ષાની અંદર પૂછાય છે તે તમે બરોબર સમજી શકશો અને લખી શકશો। મિત્રો, 11મું વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાન હું અહીંયા લઉં છું લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં, અને મારું નામ અનિરુદ્ધ એ વ્યાસ સર। તમને મેં અગાઉ પણ વાત કરી કે શૈક્ષણિક યાત્રાની અંદર લગભગ 33 વર્ષનો અનુભવ ધરાવું છું અને આ 33 વર્ષ સુધી એ જીવવિજ્ઞાન વિષયની અંદર જુદા જુદા ક્ષેત્રમાં કાર્ય કરેલું છે। તો આ અનુભવનો નિચોડ તમને મળે એટલા માટે ખાસ 11માનો સિલેબસ શરૂ ન કરતા, જ્યાં કોરોના કાળની વિપરીત પરિસ્થિતિઓની અંદર તમે અભ્યાસ કરી અને ઓનલાઈન અભ્યાસ કરી અને 10મા ધોરણની અંદરથી પાસ થયા છો, ત્યારે કદાચ કોઈ ટોપિક, કદાચ કોઈ પ્રકરણ તમારા સમજની અંદર ન આવેલું હોય તો ધોરણ 8-10ની અંદર જે બ્રિજ કોર્સ જે અભ્યાસક્રમ આવે છે એ અભ્યાસક્રમને તમને રિવિઝન સ્વરૂપે અહીંયા અમે રજૂ કરવાના છીએ। તો આ રિવિઝન સ્વરૂપે જે પ્રકરણો આપણે શરૂ કરીએ છીએ એની વાત કરીએ છીએ જીવવિજ્ઞાનની અંદર। મિત્રો, જીવવિજ્ઞાનમાં 9મું ધોરણ અને 10મા ધોરણની અંદર તમે વિજ્ઞાન ભણેલા છો ત્યારે 9મા ધોરણનું જે વિજ્ઞાન છે એ તમને થોડુંક યાદ કરાવી લઈએ અને ત્યારબાદ બીજા પટેલ સર છે તમને 10મા ધોરણનું વિજ્ઞાન યાદ કરાવશે, એનું રિવિઝન કરાવશે। 9મા ધોરણની અંદર તમને ખ્યાલ છે કે જે પ્રકરણો અહીંયા આપેલા છે એ 9માની બુક મારી પાસે છે અને પ્રકરણ 1થી સળંગ તમે જુઓ તો 15 પ્રકરણો 9મા ધોરણની અંદર આવતા વિજ્ઞાનમાં, અને એમાંથી જે જીવવિજ્ઞાનના જે ટોપિક છે
એના પ્રકરણ છે એની આપણે વાત કરીએ તો પ્રકરણ 5 બરોબર જુઓ સજીવનો પાયાનો એકમ પ્રકરણ 6 પેશી પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા પ્રકરણ 8 એ ફિઝિક્સનો ટોપિક છે તો અહીંયા તમે જોશો તો ત્રણ ચેપ્ટર પાંચમું છઠ્ઠું અને સાતમું એ તમારે પેશી સજીવોમાં વિવિધતા અને સજીવનો પાયાનો એકમ પ્રકરણ 5 6 7 ઉપરાંત નીચે તમે જોશો તો પ્રકરણ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો અને પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોની અંદર સુધારણા એટલે કુલ ત્રણ ચેપ્ટર પાછળના છે 13મું 14મું અને 15મું અને ત્રણ ચેપ્ટર છે એ આગળના છે પ્રકરણ 5મું 6ઠ્ઠું અને 7મું આમ કુલ 6 ચેપ્ટર 9મા ધોરણના બાયોલોજીના ટોપિક એની અંદર સમાવેશ થાય છે આપણે મુખ્ય જે 11 અને 12ની અંદર જે ટોપિક તમારા 9માની અંદર ઉપયોગી છે એ ઉપયોગી ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ બરોબર શીખી તો તમે લીધું જ છે પણ અહીંયા તમને થોડુંક તાજું કરાવી દઈએ છીએ પ્રકરણ 5ની અંદર વાત કરીએ તો સજીવનો પાયાનો એકમ એ તમે જાણો છો કોષ છે અને કોષ બે પ્રકારના હોય છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વનસ્પતિ કોષ એ વનસ્પતિના દેહનું નિર્માણ કરે છે અને પ્રાણી કોષ પ્રાણીના શરીરનું નિર્માણ કરે છે તો આ જે પાયાનો એકમ છે કોષ એની અંદર શું આવે છે કોષ કોષકેન્દ્ર કોષરસ એની અંદર બધી આવેલી અંગિકાઓ એની માહિતી એ પ્રકરણ 5માં આપવામાં આવી છે પ્રકરણ 6 છે એ પેશીઓનો વિભાગ છે પેશીઓ બે પ્રકારની છે કોષ બધા ભેગા થઈ અને પેશી બનાવે છે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી વનસ્પતિ પેશીઓ ભેગી થઈ અને વનસ્પતિ બનાવે છે અને પ્રાણી પેશીઓ બધી ભેગી થઈ અને પ્રાણીઓનું નિર્માણ કરે છે તો એ પેશી કેટલા પ્રકારની હોય છે સામાન્ય રીતે વનસ્પતિ પેશીની અંદર મૃદુતક દ્રઢોતક સ્થૂળકોણક વાયુતક જલવાહક અને અનુવાહક પેશીઓ અને પ્રાણીની અંદર અધિચ્છદ પેશી સંયોજક પેશી ચેતાપેશી સ્નાયુ પેશી આ બધી પેશીઓ પ્રાણીની અંદર આવે છે તો એનો ડિટેલ અભ્યાસ પ્રકરણ 6ની અંદર છે પ્રકરણ 7ની અંદર સજીવોમાં વિવિધતાની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ કેટલા પ્રકારના હોય છે એની વાત કરવામાં આવી છે પ્રકરણ 7માં સજીવોમાં વિવિધતાની અંદર સામાન્ય રીતે વનસ્પતિનું વર્ગીકરણ અને પ્રાણીનું વર્ગીકરણ એ પ્રકરણ 7માં મૂક્યું છે વનસ્પતિ વર્ગીકરણની અંદર વનસ્પતિઓ જુદા જુદા પ્રકારની હોય છે એકાંગી દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એવી રીતે પ્રાણીની અંદર નીચલી કક્ષાના અમીબાથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના મનુષ્ય સસ્તન વર્ગના પ્રાણીઓ સુધીનું વર્ગીકરણ એ તમારે પ્રકરણ 7માં મૂકવામાં આવ્યું છે તો 5 6 અને 7 5માં કોષ વિશેની માહિતી પ્રકરણ 6માં પેશીઓ વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી અને પ્રકરણ 7ની અંદર સજીવોમાં વિવિધતામાં વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ એવી જ રીતે તમે જુઓ તો પ્રકરણ 13ની અંદર આપણે શા માટે માંદા પડીએ છીએ બધા રોગોનું વર્ણન કારણ લક્ષણ અને નિવારણ એના વિશેની માહિતી આપવામાં આવી છે કયા રોગો કયા સજીવને હિસાબે થાય છે કયા બેક્ટેરિયા કયા વાયરસને હિસાબે થાય છે એ પ્રકરણ 13ની અંદર માહિતી આપવામાં આવી છે પ્રકરણ 14ની અંદર નૈસર્ગિક સ્ત્રોતો એમાં ખાસ કરીને પાણી ભૂમિ પવન વરસાદ આ બધા આબોહવાકીય નૈસર્ગિક સ્ત્રોત છે અને એને અનુલક્ષીને જુદા જુદા સાયકલ આપ્યા છે ચક્ર આપ્યા છે નાઇટ્રોજન ચક્ર ફોસ્ફરસ ચક્ર ઓક્સિજન ચક્ર બરાબર એ તમારે પ્રકરણ 14ની અંદર ભણવાના છે અને પ્રકરણ 15ની અંદર વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જે સુધારણા કરવાની છે ખાસ કરીને અન્ન સ્ત્રોતોમાં સુધારણા
કે આપણે જીનેટિકનો ઉપયોગ કરીને વનસ્પતિમાં શું સુધારી શકીએ અને નવી નવી જાતો કેવી રીતે ઉત્પન્ન થઈ શકે એ અન્ન સ્ત્રોતોમાં સુધારણા પ્રકરણ 15ની અંદર આપવામાં આવી છે. તો આ 6 ચેપ્ટરની આપણે આઉટલાઇન મેળવી. મિત્રો, આપણે જે જરૂરી છે ખાસ કરીને પ્રકરણ 5, 6 અને 7 એ તમારે 11 અને 12 ધોરણ વિજ્ઞાન પ્રવાહની અંદર એ તમારે જરૂરી છે, એટલે એનું થોડું રિવિઝન આપણે જોવું જરૂરી છે. તો આપણે પ્રકરણ 5ની વાત કરીએ. જો તમારી પાસે બુક હોય તો તમે બુક સાથે રાખી શકો, અને તમે તો આ બધો અભ્યાસ કરી લીધો છે એટલે કદાચ બુક ન હોય તો પણ તમને આ બધી વસ્તુઓ ખ્યાલ આવી શકે છે. પ્રકરણ 5ની અંદર સજીવનો પાયાનો એકમ એવો શબ્દ છે, સજીવનો પાયાનો એકમ, ધોરણ 9 પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ, ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ. સજીવનો પાયાનો એકમ શું છે એની આપણે વાત કરીએ તો આપણે સહેજે ખ્યાલ આવે, તરત તમે કહી શકો કે સાહેબ સજીવનો પાયાનો એકમ એટલે કોષ છે. કોષ છે, આ કોષ શું છે? માની લ્યો કોષ વિશે તમને થોડો ખ્યાલ છે કે માની લ્યો આ પ્રમાણેનો કોષ હોય. એક કોષની આપણે વાત કરીએ તો એ કોષની અંદર એનું કોષ કેન્દ્ર હોય અને આજુબાજુ કોષ રસ હોય, જેને આપણે જીવરસ તરીકે પણ ઓળખીએ છીએ, કોષરસ અથવા જીવરસ. હવે સામાન્ય રીતે આટલી વસ્તુ આપણે ખબર છે, આ સાહેબ અમને કોષ ખબર છે. જો આ કોષની અંદર હરિત દ્રવ્ય ધારણ કરેલો કોષ હોય તો વનસ્પતિનો હોય, વનસ્પતિનો, અને હરિત કોણ ન હોય તો પ્રાણીનો કોષ હોય. આપણે એટલી ખબર પડે કે કોષ, અહીંયા જુઓ હું આકૃતિ બતાવું છું, ઘણા બધા કોષો અહીંયા મેં બતાવેલા છે. જુઓ, કોષ બધા ભેગા થઈ અને જેની રચના કરે છે એને કહેવામાં આવે છે પેશી. એક કરતાં વધારે કોષો ભેગા થાય એટલે પેશીનું નિર્માણ કરે, પેશી છે. ઘણી બધી પેશીઓ ભેગી થાય એટલે કોઈ તંત્રની રચના કરે છે. દાખલા તરીકે આપણા શરીરની અંદર ઘણા બધા તંત્ર છે. ખોરાક આપણે લઈએ છીએ તો પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર, કંકાલતંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્ર, 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો. ઘણા બધા તંત્ર આપણા શરીરની અંદર છે અને તંત્ર ભેગા થઈ અને કોઈ એક અંગનું નિર્માણ કરે છે અને અંગ ભેગા થઈ અને સજીવના શરીરનું નિર્માણ કરે છે. એનો અર્થ એ થયો, શરીરને તમે તોડો તો અંગ, એને તમે તોડો તો તંત્ર, એને તમે તોડો તો પેશી બને, અને પેશી તમે જુઓ તો એની અંદર શું આવેલું છે? કોષ આવેલો છે. એનો અર્થ એ થયો, સજીવનો નાનામાં નાનો એકમ કોષ છે. દરેક સજીવ કોષના બનેલા છે. જો હરિતકણવાળા કોષો હોય તો એ વનસ્પતિનું નિર્માણ કરે છે અને હરિતકણ વગરના કોષો હોય તો એ પ્રાણીનું નિર્માણ કરે છે. તો આ કોષ શું છે, કોષ ક્યાંથી આવેલો છે, સજીવનો એકમ શું છે, એ બધી વાત આ પ્રકરણ 5ની અંદર કરવામાં આવી છે. તમે જાણો છો કે કોઈ પણ કોષ હોય તો એમાં અંદર ગોળાકાર કોષ કેન્દ્ર હોય, એની આજુબાજુમાં કોષરસ હોય, અને કોષરસની અંદર બધી અંગિકાઓ આવેલી છે. અહીંયા દાખલા તરીકે કણાભ સૂત્ર આવેલું છે, ગોલગીકાય આવેલું છે, અંતઃકોષરસ ઝાળ આવેલી છે, બરાબર, રિબોઝોમ આવેલા છે, હરિતકણ આવેલું છે, ખ્યાલ આવી ગયો. આ બધાને અંગિકા તરીકે ઓળખવામાં આવે. એ અંગિકાઓ જુદા જુદા કાર્ય કરે છે અને એ કાર્ય કોષ કરે છે, અને કોષ એટલે કે પેશી કરે છે, અને પેશી એટલે કે તંત્ર, અંગ અને આપણું શરીર છે એ કાર્ય કરવા માટે જવાબદાર છે. એટલે કોષ જ આપણા શરીરનો મહત્ત્વનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે અને નાનામાં નાનો એકમ છે. તો આ કોષ વિશેની માહિતી તમારે પ્રકરણ 5ની અંદર લેવામાં આવી છે. પ્રકરણ 5માં જુઓ, રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક છે,
બૂચના વનસ્પતિ છે બૂચ એના છેદનું એને અભ્યાસ કર્યો અને 1665ની અંદર પોતે માઇક્રોસ્કોપ બનાવ્યું અને એમાં એને જોયું તો મધપુડાના ખાનાની જેમ રચના જોવા મળી અને એને કોષ તરીકે ઓળખવામાં આવ્યું. કોષની અંદર ઘણી બધી રચનાઓ આવેલી છે અને એ રચનાઓ કોષ સૂક્ષ્મ હોવાથી તમારે એને જોવી હોય તો માઇક્રોસ્કોપ જોઈએ. માઇક્રોસ્કોપ વગર તમે જોઈ શકો નહીં. આ બાજુમાં માઇક્રોસ્કોપની આકૃતિ આપેલી છે. આવા આપણી પાસે 20-25 માઇક્રોસ્કોપ લેબોરેટરીની અંદર છે. તમે જ્યારે રૂબરૂ સ્કૂલે આવશો, શાળાએ આવશો, ત્યારે આપણી લેબોરેટરીની અંદર આ બધા પ્રયોગો કરવામાં આવશે અને ત્યારે તમને આ માઇક્રોસ્કોપ કેવી રીતે ઉપયોગ કરવો એનો અભ્યાસ કરાવવામાં આવશે. દરેકને માઇક્રોસ્કોપ આપવામાં આવશે અને એ માઇક્રોસ્કોપથી તમને ડુંગળીના કોષ છે એ દેખાડવામાં આવશે અને તમારે જાતે કરવાનું આવશે. અહીંયા સ્લાઇડ મૂકવામાં આવે, અહીં ઉપરથી જોવામાં આવે, અહીં નીચે અરીસો છે એને ગોઠવવામાં આવે તો તમને માઇક્રોસ્કોપની અંદર ઘણા બધા કોષો દેખાય એવી રચના તમારે બાજુમાં એક આપી છે. જુઓ, આવી સ્લાઇડ તમને દેખાશે. એની અંદર આ કોષ છે એક, એમાં ટપકા ટપકા તમને દેખાય છે, કોષ કેન્દ્ર છે અને આ બધા કોષો છે. બ્લુ કલરનું કોષરસ આપવામાં આવ્યું છે. તો રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક એને સૌ પ્રથમ કોષની શોધ કરી છે એ શરૂઆતમાં માહિતી આપી છે. અંદરના ભાગમાં ઘણી બધી રચનાઓ જોવા મળે છે, સંરચનાઓ અંદરના ભાગમાં જોવા મળે છે. જો સજીવ એક જ કોષનો બનેલો હોય તો એવા સજીવને આપણે એક કોષી સજીવ કહીએ છીએ. એક કોષી સજીવ એક જ કોષનો બનેલો હોય સજીવ અને એના દ્વારા બધા પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય. દાખલા તરીકે ખોરાકનું પાચન એ જ કોષ કરતો હોય, શ્વસન પણ એના દ્વારા થતું હોય, હલનચલન પણ એના દ્વારા થતું હોય એક જ કોષ દ્વારા, અને એક જ કોષ દ્વારા પ્રજનન પણ એના દ્વારા થતું હોય. તો એવા સજીવોને તમારે નામ આપવાનું છે એક કોષીય, અને સજીવો એક કરતાં વધારે કોષોના બનેલા હોય તો એને તમારે નામ આપવાનું છે બહુકોષી સજીવો. તો કોષની સંખ્યાની દ્રષ્ટિએ સજીવોના બે પ્રકાર થઈ શકે, એક એક કોષી સજીવ અને બીજો બહુકોષી સજીવ. એક કોષી સજીવની અંદર એક જ કોષ બધા પ્રકારની જૈવિક ક્રિયાઓ કરે છે. દાખલા તરીકે પેરામેશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા, આ બધા ઉદાહરણો તમારા આપ્યા છે. અને બહુકોષી સજીવો, મોટાભાગના બહુકોષી સજીવો છે એની અંદર તંત્ર જોવા મળે છે. દાખલા તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર, આપણે બહુકોષી સજીવ છીએ એટલે એ તંત્ર દ્વારા બધા પ્રકારની જૈવિક ક્રિયાઓ કરે છે, પરિણામે એને બહુકોષી સજીવ કહેવાય છે. તો કોષને અનુલક્ષીને સજીવોના બે પ્રકાર છે, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. અહીંયા નીચે જુદા જુદા પ્રકારના કોષોની આકૃતિ પણ આપી છે. જુઓ, દાખલા તરીકે આ આપણા સ્નાયુનું નિર્માણ કરનારો કોષ છે એને સ્નાયુ કોષ કહેવાય. આ એક જ કોષ છે, આવા ઘણા બધા ભેગા થઈ અને આખા સ્નાયુ બનાવે છે અને સ્નાયુતંત્ર બનાવે છે. એવી રીતે આપણું રુધિર છે એની અંદર આવા બ્લડના કોષ આવેલા છે જેને રુધિર કોષો કહીએ. તમને તો નામ કદાચ આવડતા હોઈ શકે, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, આ બધા કોષો છે, બરાબર, એ રુધિરનું નિર્માણ કરે છે. એવી રીતે આ ચેતાનો કોષ છે, ચેતાકોષ, આપણા મગજ, આ બધા કોષો ભેગા થઈ અને ચેતાતંત્ર બનાવે એટલે કે મગજ અને કરોડરજ્જુ બનાવે. એવી રીતે નીચે મેદ કોષ આપેલો છે, ચરબીનો કોષ, ચરબીનો સંગ્રહ કરે છે અને એ આપણા શરીરની અંદર સંગ્રહાય છે. વચ્ચે અસ્થિનો કોષ આપેલો છે, હાડકા, બરાબર, આ અસ્થિ કોષ ભેગા થઈ અને આખું હાડકું બનાવે છે એટલે એને અસ્થિ કોષ કહેવાય છે. એવી જ રીતે શુક્રકોષ અને અંડકોષ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે અને એ પણ એક કોષ છે. તો આ જુદા જુદા પ્રકારના કોષોની આકૃતિ પણ આપી છે, બરાબર. સામેના પાનાની અંદર તમે જુઓ તો ખાસ નજર ફેરવીએ, કોષ શેનો બનેલો છે, કોષની અંદર શું આવેલું છે, આયોજન શું છે. તો આપણે જાણીએ છીએ મિત્રો, કોષની અંદર કોષ કેન્દ્ર તો છે જ, બરાબર, કોષ કેન્દ્ર છે, ઉપરાંત શું આવેલું છે તો આ બધી અંગિકાઓના નામ લખ્યા છે. અહીંયા બોક્સ કરી નાખજો. એક નંબરની અંગિકા કોષરસ પટલ, સૌથી બહારના ભાગમાં આવરણ આવેલું છે. પછી આગળ તમે જાઓ તો બે નંબરની અંગિકા તમને જોવા મળશે સામેના પાનામાં, તો એ છે કોષ દિવાલ, જે સામેના પાનાની અંદર આપેલી છે.
પોસ્ટ દિવાલ બે નંબર, ત્રણ નંબર હજી આગળ આપેલી છે પોસ્ટ કેન્દ્ર, આ બધી અંકિકા છે. ચાર નંબર આપી છે એ તમે જોશો તો કોસરસ, ચાર નંબર આની અંદર આપેલી છે કોસરસ. ચાલો એની સામેના પાનાની અંદર તમે જાઓ તો ટેબલની નીચે પાંચ નંબર આપ્યા છે કોષી અંગિકાઓ બધી. કોષી અંગિકાઓ કઈ કઈ? તો પેલી અંતઃકોષરસ જાળ, પછી આગળ તમે જાઓ તો બીજી અંગિકાઓ આપી છે, એનું નામ અહીંયા જુઓ જુઓ ગોલગીકાય બે નંબરની, પછી ત્રણ નંબરની સામેના પાનામાં લાઇસોઝોમ, પછી ચાર નંબર કણાભસૂત્ર, પછી સામે રંજક કણ પાંચ નંબર, પછી છ નંબર રસધાની. આ છ નંબર સુધીની અંગિકાઓ તમારે ભણવાની છે આ પાઠમાં, અને પછી કોષ વિભાજન શું છે એની સમજૂતી તમારે આપી છે આ પાઠની અંદર. તો આપણે એક એક અંગિકાઓ આપણે જોતા જઈએ. તો પેલી છે કોષરસ પટલ. કોષરસ પટલ કોષની સૌથી બહારના ભાગમાં આવરણ આવેલું છે એને આપણે કોષરસ પટલ કહીએ છીએ. અને કોષરસ પટલ, દાખલા તરીકે આ કોષ છે, આ કોષ છે તો એની માથે આ કોષ દિવાલ છે, બરાબર. દાખલા તરીકે આપણે એક આકૃતિ જોઈએ તો આ કોઈ એક કોષ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે, અહીંયા અંદરના ભાગમાં કોષરસ આવેલું છે. જો આ બહાર જે ઘાટી લીટી બતાવી તો કોષ દિવાલ, અંદર આ કોષરસ છે, એનું જે પળ આવ્યું, આ જે પળ આવ્યું છેલ્લું એ છે કોષરસ પટલ. કોષરસ પટલ આ અંદરના ભાગમાં એનું કોષ કેન્દ્ર. તો આપણે આની વાત કરવાની છે, કોષરસ પટલની વાત કરવાની છે. એની માથે કોષ દિવાલ છે, જો વનસ્પતિ હોય તો, પ્રાણીમાં ન હોય. ખ્યાલ આવી ગયો? હવે આ કોષરસ પટલ અહીંયા ઉપરનું પડ છે આ, એટલે એ દરવાજો થયો કોષનો. કોષનો દરવાજો છે એટલે કોષની અંદર કયા પદાર્થોને દાખલ થવા દેવા અને કોષની બહાર કયા પદાર્થોને બહાર કાઢવા એનું કામ આ કોષરસ પટલ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કોને અંદર આવવા દેવા કોને નહીં એ દરવાજો કરે છે. એટલે કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, ધ્યાન રાખો. કોષરસ પટલ પસંદગીમાન શબ્દ વાપર્યો છે અહીંયા, જુઓ છે કોને અંદર આવવા દેવા કોને નહીં આવવા દેવા, કયા તત્વોને અંદર આવવા દેવા. દાખલા તરીકે ઓક્સિજનને આવવા દેવું છે તો ભાઈ હા, કાર્બન ડાયોક્સાઇડને અંદર નથી આવવા દેવું તો ના, તો પસંદગીમાન થયું. તો કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે. નીચે ઉદાહરણ પણ અહીં પૂછે, જુઓ કે કાર્બન ડાયોક્સાઇડ બરાબર કે ઓક્સિજન કોને અંદર આવવા દેવામાં છે, તો એ ક્રિયા પ્રસરણ દ્વારા એ કરે છે, એમાં કોઈ જાતનું શક્તિનો વપરાશ થતો નથી. અહીંયા કોષરસ પટલના કાર્યો આપ્યા છે, જુદા જુદા કાર્ય કરે છે. પ્રસરણ દ્વારા ઘટકોને અંદર લઈ આવે છે, એમાં શક્તિની જરૂર નથી. બીજું નીચે પાણીનું ઉદાહરણ આપ્યું છે, આશ્રુતિ દ્વારા અથવા અભિસરણ દ્વારા એ કોષની અંદર પદાર્થોને લઈ આવી શકે છે, પાણીને એને આશ્રુતિ કહેવાય. પાછળ ત્રણ દ્રાવણના પ્રકાર આપ્યા છે મિત્રો, ખાસ જોવાના છે. જુઓ એક નંબર હાઇપોટોનિક દ્રાવણ, બે નંબર આઇસોટોનિક દ્રાવણ, અને ત્રણ નંબર અધિસાંદ્ર અથવા હાઇપરટોનિક દ્રાવણ. હવે આ શું છે? કોઈ પણ તમે દ્રાવણ લ્યો, બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણ હોય, બરાબર છે. દાખલા તરીકે હું એમ કહું કે આ એ દ્રાવણ છે, આ બી દ્રાવણ છે. એ દ્રાવણની સાંદ્રતા બે નોર્મલ છે, બી દ્રાવણની સાંદ્રતા ત્રણ નોર્મલ છે. તો આની સાંદ્રતા વધારે છે બી દ્રાવણની, તો આપણે એમ કહેવાય કે આ વધારે સાંદ્રતાવાળું દ્રાવણ છે એને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય, આ ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ છે એટલે એને હાઇપોટોનિક દ્રાવણ કહેવાય. હાઇપો હાઇપર,
અને જો બે દ્રાવણની સાંદ્રતા સરખી હોય તો એને આઇસોટોનિક દ્રાવણ કહેવાય. તો દ્રાવણના ત્રણ પ્રકાર થયા, હાઇપોટોનિક, હાઇપરટોનિક અને આઇસોટોનિક. ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ, અધી સાંદ્ર દ્રાવણ, હાઇપર વધુ સાંદ્રતાવાળું દ્રાવણ, બરાબર, અધી સાંદ્ર દ્રાવણ અને આઈસો એટલે સમસાંદ્ર દ્રાવણ. આ ત્રણ દ્રાવણના પ્રકાર એ તમારે આની અંદર સમજાવવામાં આવ્યા છે. પેલું જુઓ, વધુ સાંદ્રતાવાળું દ્રાવણ લખેલું છે હાઇપોટોનિક દ્રાવણ. નીચે જુઓ સમસાંદ્ર દ્રાવણ, સરખી સાંદ્રતાવાળું દ્રાવણ. એની નીચે તમે જુઓ અધી સાંદ્ર દ્રાવણ, આ વધુ સાંદ્રતાવાળું સાપેક્ષમાં, આ સરખી સાંદ્રતાવાળું અને આ ઓછી સાંદ્રતાવાળું. તો સાપેક્ષની અંદર ત્રણ બાબતો કોષરસ પટલને લાગુ પડે. બહારનું અને અંદરનું દ્રાવણ કયા પ્રકારનું છે એના ઉપરથી પદાર્થોની આપ લે થઈ શકે છે. તો આ પેલી અંગિકાની મેં તમને વાત કરી. નીચે તમે જોશો મિત્રો તો કોષરસ પટલની થોડીક સંરચનાની પણ વાત કરી છે. કોષરસ પટલ કેવું છે, બરાબર, અહીંયા કોષ દિવાલની બાજુમાં એનું વર્ણન લખેલું છે. આ જે પ્રવૃત્તિ લખી છે એની નીચે તમે જોશો તો રચના આપી છે. જુઓ, કોષરસ પટલ બે વસ્તુનું બનેલું છે, લિપિડ અને પ્રોટીન. આ બે રસાયણોના નામ છે, લિપિડ અને પ્રોટીન, બે વસ્તુનું બનેલું છે. એના કાર્યો છે એ ખાસ કરીને કોષરસની અંદર પદાર્થોને પ્રવેશ કરાવવાનું કામ કરે છે, અંતરવહન કરાવવાનું કાર્ય કરે છે. તો કોષનો દરવાજો એટલે કોષરસ પટલ છે, અને કોષરસ પટલની અંદર તમારે આ બધા એના કાર્યો જોવાના છે. સામેના પાનામાં જોશો તો બે નંબરની અંગિકા કોષ દિવાલ છે, અને કોષ દિવાલનું વર્ણન એ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો આ જે પ્રકરણ 5 છે એની અંદર કોષ શું છે, કોષની કઈ અંગિકાઓ આવેલી છે, એમાં કોષરસ પટલની રચના, એના કાર્યો, દ્રાવણના પ્રકારો એની મેં તમને વાત કરી છે. આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે કોષ દિવાલ એના વિશે અભ્યાસ કરીશું. અને કોષ દિવાલ વનસ્પતિની અંદર જ જોવા મળે છે, પ્રાણીઓમાં જોવા મળતી નથી, બરાબર. અને એની બધી માહિતીઓ અને અંગિકાઓની માહિતીઓ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો મિત્રો, થોડોક 9મા ધોરણની જે બુક છે એનું રિવિઝન કરી જાજો. અને આ રિવિઝન છે બહુ મહત્ત્વનું છે. તમે આ બધું શીખી જ ગયા છો, માત્ર તમને યાદ અને તાજું કરાવીએ છીએ, જેથી કરીને તમને 11મા અને 12મા ધોરણની અંદર આ જે સિલેબસનો તમને વાંધો ન આવે, બરાબર. ક્યાંક ક્યાંક આપણે જરૂરિયાત ઊભી થતી હોય છે, એટલે અમે આ બ્રિજ કોર્સ જેને આપણે ધોરણ 9 અને 10નું વિજ્ઞાન, એમાં જીવવિજ્ઞાન જે છે એનો તમને થોડોક અભ્યાસ કરાવ્યો, થોડોક પરિચય મેળવ્યો. આપણે બહુ ડિટેલની અંદર આપણે જતા નથી, કારણ કે આ તો તમે બધું ભણી ગયા છો. માત્ર તમને એક માહિતી, એક યાદ તાજી કરાવવા માટે અમારો પ્રયાસ છે. આવતા વિડીયો લેક્ચરની અંદર તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓને બાયોલોજીની અંદર ધોરણ 9માં કોષ દિવાલ એ અંગિકા સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ વાંચજો, મહેનત કરજો અને સરસ મજાનું કાર્ય કરજો. બેસ્ટ ઓફ લક, આવજો, ગુડ બાય.